રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા જિલ્લા કલેક્ટર શ્રી ડી શાહના નેતૃત્વમાં હાથ ધરાયેલો ગ્રીન નર્મદા પ્રોજેક્ટ, જિલ્લાના શૈક્ષણિક વ્યાયામ વોટર વર્કર્સ ફિલ્ટર પ્લાન્ટ DGVCL સબસ્ટેશન આરોગ્યલક્ષી સંકુલો સહિતની તમામ સરકારી કચેરીઓ ઉપરાંત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રોપાઓનું મહત્તમ વાવેતર થાય તે રીતનું કડી કડાયેલું આયોજન છે. તે વિસ્તાર અનુરૂપ રોપાઓના વાવેતર માટે સંબંધિત નર્સરીઓમાં તેની ઉપલબ્ધિ સહિતની ખાડા ખોદવાની અને રોપાના માવજત માટેના ટ્રી ગાર્ડ વગેરેની કામગીરી માટે એ પેનલ એજન્સીઓની વિગતો પૂરી પાડવા વન વિભાગની સૂચના. જિલ્લા કલેક્ટર શ્રી ડી શાહના અધ્યક્ષપદે ગ્રીન નર્મદા પ્રોજેક્ટની યોજાયેલી બેઠક રાજપીપળા. નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી ડી શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજપીપળા શહેર સહિત સમગ્ર જિલ્લાને વધુ હરિયાળું બનાવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલ અંતર્ગત નર્મદા જિલ્લામાં તમામ સરકારી તેમજ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત જે તે વિસ્તારના વાતાવરણની અનુકૂળતા મુજબના મહત્તમ રોપાઓનું વાવેતર કરવાની સાથોસાથ તેના ઉછેર અને યોગ્ય માવજતની સહિતની તમામ બાબતોની પૂરતી કાળજી સાથે આ પ્રોજેક્ટના સઘન અમલીકરણ થકી ગ્રીન નર્મદાના બિરુદથી જિલ્લો ગર્વાન્વિત થાય છે. તે દિશામાં ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરવાની ખાસ હિમાયત કરી છે. કલેક્ટર કચેરીના કોન્ફરન્સમાં ઓળખા આજરોજ કલેક્ટર સાહેબના અધ્યક્ષપદે ગ્રીન નર્મદા પ્રોજેક્ટ અંગેના ગ્રુપ જે બનાવવામાં આવ્યું છે એ સાથે સમયસર આયોજન માટે બે મહિનાની અંદર આ બીજી મીટિંગ કરવામાં આવી. આ મીટિંગ દરમિયાન જુદી જુદી નેશનલ હાઈવે એન્જિનિયર, સિંચાઈ કક્ષા, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયતને લગતું મામલતદારશ્રી, તમામ જગ્યાના અને ગ્રામ પંચાયતને સાથે રહી શકે પ્લસ વત્તા નરેગાની જે સવલત છે એની અંદર રોજનદારી સાથે આ બધાને એડવાન્સ વર્ક થઈ શકે એ માટેનું આજે આયોજન કરવામાં આવ્યું. આ સાથે અત્રેની સરકારી 14 નર્સરીઓ, બીજી DCP નર્સરી, આ તમામ હેઠળ 22 લાખ સરકારી રોપા અને 8.80 જેટલા DCP રોપા જે ખાતેદારો મારફત ઉછેરવામાં આવ્યા છે એની પણ માહિતી આપવામાં આવી. એટલે 33 લાખ રોપા ચાલુ વર્ષે જે વાવેતર થાય, જેનું વિતરણ થાય, સમયસર એનું આયોજન થાય અને સંકલન ઊભું થાય એ માટેની આ મીટિંગ ખૂબ સારી રીતે જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂર્ણ